गुड मॉर्निंग। चलो आज आप क्यों विषय छे पर्यावरण क्यों छे पर्यावरण बराबर छे। हाँ आज कई तारीख थी छे कई तारीख आज तारीख 3/9/2020 क्यों वार छे गुरुवार बराबर छे। चलो हम आप पर्यावरण में शूँ भणवानुं छे आज जे आप चौथो पाठ चाले छे ने आवरे वरसाद द्वारो એમાંથી આપણે એ પાઠના આધારે ખાલી જગ્યા જોવાની છે બરાબર છે। તો તમારે બધાએ આ ખાલી જગ્યા તમારી નોટબુકની અંદર લખવાની છે। હમણાં હું તમને સમજાવું છું એ તમે સમજી લો પછી તમારે તમારી નોટબુકમાં ખાલી જગ્યા લખવાની છે। જો ચાલો શું છે પહેલા નંબરની ખાલી જગ્યા ખાલી જગ્યા ઋતુમાં વરસાદ પડે છે। કઈ ઋતુમાં વરસાદ પડે ચોમાસું કે ઉનાળો ચલો કઈ ઋતુમાં પડે વરસાદ કઈ ઋતુમાં પડે ચોમાસામાં એટલે આપણે લખવાનું છે ચોમાસું લખવાનું છે બરાબર। પછી બીજી ખાલી જગ્યા ખેડૂત ખાલી જગ્યા કરે છે મેં એમાં તમને સમજાવ્યું હતું બરાબર કે ચોમાસામાં ખેડૂત શું કરે છે બરાબર તમને સમજાવું તમને યાદ છે કોઈને ઓકે। તો જુઓ શું કરે ખેડૂત ખેડૂત ખેતી કરે કે ધંધો કરે શું કરે ખેતી બરાબર એટલે આ આપણે આ બોક્સમાં તમારી ખાલી જગ્યા લીટી આપી છે એમાં તમારે લખવાનું છે। મેં તમને ખાલી જગ્યામાં ઓપ્શન પણ આપ્યા છે એ બેમાં તમારે જોવાનું છે અને જે જવાબ સાચો આવતો હોય ને એ જ જવાબ આપણે આપણી ખાલી જગ્યામાં લખવાનો છે। પછી જુઓ મેઘધનુષ ખાલી જગ્યામાં જોવા મળે છે ક્યારે જોવા મળે મેઘધનુષ સમજાવ્યું છે મેડમ તમને કઈ ઋતુમાં જોવા મળે મેઘધનુષ ચોમાસામાં બરાબર છે એટલે અહીં લખવાનું ચોમાસા। પછી જુઓ મેઘધનુષમાં ખાલી જગ્યા રંગ હોય છે મેઘધનુષમાં કેટલા રંગ હોય છે મેડમે કીધું હતું ને તમને મેઘધનુષમાં કેટલા રંગ હોય છે 12 હોય છે કે 7 હોય છે કેટલા રંગ હોય છે મેઘધનુષમાં 7 કેટલા રંગ હોય છે 7 બરાબર છે તો આપણે અહીં લખવાનું છે 7। પછી જુઓ 5મા નંબરની ખાલી જગ્યા છે આપણી નદી તળાવ ખાલી જગ્યા ઋતુમાં ભરાય છે કઈ ઋતુમાં ભરાય નદી ને તળાવ ઉનાળામાં ભરાય શિયાળામાં ભરાય ના કઈ ઋતુમાં ભરાય વર્ષા ઋતુમાં કારણ કે વર્ષા ઋતુમાં શું પડે છે વરસાદ પડે છે એટલે આપણે ખાલી જગ્યામાં શું લખવાનું છે વર્ષા ઋતુ એટલે આપણે આપણી ખાલી જગ્યામાં લખવાનું છે વર્ષા ઋતુમાં ખાલી એકલું વરસાદ લખશો ને તો પણ ચાલશે બરાબર એટલે આ ઋતુ છે ને આપણું એટલે તમારે ખાલી જગ્યામાં ખાલી વરસાદ લખવાનું છે નદી તળાવ વરસાદ ઋતુમાં ભરાય છે। પછી જુઓ 6 નંબરની ખાલી જગ્યા બાળકોને ચોમાસામાં ખાલી જગ્યાની મજા પડે છે શાની મજા પડે છે વરસાદ પડતો હોય તો તમને નાહવા જવાનું મન થાય છે ને બહાર હે કે ફરવા જવાનું મન થાય ના વરસાદ પડતો હોય તો બધા બાળકોને મન થાય કે અમે ઝરમર ઝરમર વરસાદ પડે છે તો અમે એમાં નાહવા જઈએ બરાબર છે એટલે એમાં આપણે લખવાનું છે નાહવાની મજા પડે છે। પછી જુઓ 7 નંબરની ચોમાસામાં બાળકો ખાલી જગ્યા કરે છે શું કરે ચોમાસામાં બાળકો રમવા જાય છે નહીં ચોમાસામાં બાળકો બહાર નાહવા જાય છે ત્યારે પાણીમાં શું કરે છે છબછબિયા શું કરે છે છબછબિયા બરાબર છે। ત્યાર પછી જુઓ 8 નંબરની ખાલી જગ્યા મેઘધનુષ ખાલી જગ્યાની આસપાસ દેખાય છે શાની આસપાસ દેખાય છે મેઘધનુષ ચંદ્રની આજુબાજુ દેખાય છે નહીં મેઘધનુષ હંમેશા દિવસે દેખાય છે એટલે શાની આસપાસ હોય છે સૂર્યને એટલે આપણે આમાં લખવાનું છે સૂર્ય બરાબર છે। હા હવે આપણે આજે આટલું જ ભણવાનું છે પર્યાવરણમાં આટલી 8 ખાલી જગ્યા હવે હું તમને આનો ફોટો પાડીને મોકલું છું ને એ તમારે તમારી નોટબુકમાં 2 વખત લખવાનું છે કેટલી વખત લખવાનું છે 2 વખત બરાબર છે। ચલો હવે પછીનો અભ્યાસ આપણે બીજા પીરિયડમાં કરીશું થેન્ક યુ।